તો વિદ્યાર્થી મિત્રો મેં તમને જેમ કીધું હતું એમ કે જીટીયુની જેમ જેમ નવી ગાઈડલાઇન્સ આવશે એમ હું મારા નવા વિડીયો મૂકતો જઈશ અને બને એટલી જલ્દીથી તમને ખબર પડે એવો મારો પ્રયત્ન રહેશે તો આજ રોજ સત્યાવીસ છ બે હજાર વીસ ના રોજ જીટીયુ નું નવું સર્ક્યુલર જે આવ્યું છે એ બધા વિદ્યાર્થીઓ માટે ખુશખબરીના જ સમાચાર છે પણ એ ખુશખબરી દઉં એ પહેલા તમને એક નાની એવી વાત જણાવી દઉં કે છેલ્લા ઘણા દિવસોથી એક વાતની ચર્ચા થઈ રહી છે કે ડિપ્લોમા છઠ્ઠું સેમેસ્ટર રેગ્યુલર અને ડિગ્રી આઠમું સેમેસ્ટર રેગ્યુલરની એક્ઝામ તમારે વિદ્યાર્થી મિત્રો બે સાત અથવા ત્રણ સાતે જ્યારે ચાલુ થવાની છે તે રેગ્યુલર બેઝ પર જ ચાલુ થવાની છે જે છોકરાઓ ઘરે બેસીને એક્ઝામ દેવાના છે એની એક્ઝામ ડેટ પણ મેં અમારા આગળના વિડીયોમાં તમને આપેલી છે એની સમજૂતી આપેલી છે કે તમારે કેવી રીતે આખી એક્ઝામ દેવાની છે અને વિદ્યાર્થી મિત્રો હજી એવા કોઈ સ્ટુડન્ટ્સ હોય કે જે અત્યારે એક્ઝામ ન દઈ શકતા હોય એ લોકોને પણ જીટીયુ વાળા એક નાનું એવું સર્ક્યુલર બહાર પાડીને કીધું હતું કે તમે પછીથી જે ઓફલાઈન એક્ઝામ છે એ પણ પછીથી તમે દઈ શકશો એની માટે પણ પોર્ટલમાં તમને સુવિધા કરી દીધી હતી પણ વિદ્યાર્થી આજનો જે વિડીયો છે ને એ તો બધા સ્ટુડન્ટ્સ માટે બહુ ખુશખબરીની જ વાત છે જીટીયુનો આજનો આજ રોજનો વિડીયો સત્યાવીસ છ બે હજાર વીસના રોજ જે આવેલો છે એમાં જે ડિપ્લોમા અને ડિગ્રી જેને રિમિડિયલ મીન્સ કે જે લોકોને રિમિડિયલ અથવા બેકલોગ હોય અથવા તો જે વિદ્યાર્થી મિત્રોને સ્પેશિયલ ટર્મ એક્સટેન્શન સ્ટુડન્ટ્સ વાળા હોય કે જેને ડિગ્રી અથવા ડિપ્લોમાનો પીરિયડ પૂરો થઈ ગયો હોય ત્યાર પછી પણ એક્ઝામ દેતા હોય એવા વિદ્યાર્થીઓ માટે પણ ખુશખબરી છે કે વાળા એવું નક્કી કર્યું છે કે એ લોકોને મેરિટ બેસ પ્રોગ્રેશન મીન્સ કે તમને મેરિટ બેસ ઉપર પાસ કરી દેવાના છે તો વિદ્યાર્થી મિત્રો તમને તો મજા જ આવી ગઈ હશે ને કે ના હવે તો અમે પાસ છઠ્ઠા સેમ રેગ્યુલર વાળા હોય કે પછી જે હોય એને બેકલોગ બાકી હોય મેથ્સ વન મેથ્સ ટુ બધું ક્લિયર એટલે વિદ્યાર્થી મિત્રો તમારા માટે બહુ ખુશખબરીની વાત છે બીજું કે જે વિદ્યાર્થી મિત્રો જીટીવાળા ડેટ્સ આપશે કોલેજને કહેશે કે કઈ રીતે કઈ ડેટમાં તમારે વિદ્યાર્થી મિત્રોને પાસ કરી દેવા મેરિટ બેઝ પર પણ એનું રિઝલ્ટ આવે ત્યાર પછી કોઈ સ્ટુડન્ટ્સને દુખ લાગે કે ના મને મારા ટકાવારી ઓછી લાગે છે મારા ખ્યાલ પ્રમાણે એવું તો કોઈને નહીં જ લાગે તો એ લોકો એક્ઝામ દઈ શકશે છે પછીથી પણ એ આ સમયમાં નહીં દઈ શકે કે જ્યારે જેટીઓની બે સાત બે હજાર વીસથી ત્રણ સાત બે હજાર વીસ સુધી ત્રણ ત્રણ સાત બે હજાર વીસથી ચાલુ થવાની એક્ઝામ રેગ્યુલર સ્ટુડન્ટ્સની છે ને એ દરમિયાન નહીં દઈ શકે તો વિદ્યાર્થી મિત્રો એ ખાસ ધ્યાન રાખજો બીજું કે રેગ્યુલર સ્ટુડન્ટ ની જ એક્ઝામ છે ડિપ્લોમા એટ સેમ ડિપ્લોમા સિક્સ સેમ અને ડિગ્રી એટ સેમ રેગ્યુલર સ્ટુડન્ટ ની રિમીડિયલ વાળાને કોઈ જાતની વસ્તુ આમાં લાગુ પડતી નથી પછી છઠ્ઠું રિમીડિયલ હોય પાંચમું રિમીડિયલ હોય ચોથું હોય ત્રીજું હોય બીજું હોય કે પેલું હોય તમને બધા હવે જીટીયુ વાળા પાસ કરી દેશે એટલે કરો મોજ બધા ડિપ્લોમા હોય કે ડિગ્રી બધું પૂરું હવે બધાને એટલે વિદ્યાર્થી મિત્રો અવારનવાર વિડીયો હું તમને મૂકતો જઈશ બધા સ્ટુડન્ટ્સને એના કેરિયર માટે બેસ્ટ ઓફ લક અને જ્યારે જ્યારે જરૂર પડશે જીટીયુનું નવું સર્ક્યુલર આવશે એમ હું મારો વિડીયો મૂકતો જઈશ તો વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઓમ એન્જિનિયરિંગ ક્લાસીસને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને બને એટલા તમારા ફ્રેન્ડ સુધી પહોંચાડો જેથી કરીને કોઈને માહિતી અપૂરતી ન રહે થેન્ક યુ